ਬਾਬੂ ਇੱਕ ਵਾਰ ਦੀਵਾਨਾ ਸੁਣ ਕਿ ਜਿਮਨੀ ਕੈਂਕ ਮਸਤੀ અને સંતો મહાપુરુષો જે એ કક્ષાએ પહોંચે પછી એની કંઈક મસ્તી ઓર હોય. લાલબાપુએ કીધું ને, જણાય તરણ સમ જગત બાદશાહ. નાનું મોટું રજવાડું નહીં, આખું દુનિયાનું રાજ એને એક તરણા જેવું લાગે એવી મસ્તી. પણ એ કઈ મસ્તી? લાલબાપુએ કીધું, ઓ મસ્તી બજારોમાં નહીં બીકતી, ઓ મસ્તી ક્યારે મળે? ઓ મસ્તી કોઈ સદગુરુજી કા ઘર કી હૈ. સદગુરુ મહારાજ આવા કોઈ સંત ફકીર ઓલિયાની કૃપા થાય તો એ મસ્તી મળે. બાકી તો દૂર કી સુજી. સતારસા બાપુએ કીધું, સચ્ચા દમ ઉસને લગાયા નૂર કી સૂજી. આગે પીછે નૂર હે, ઉપર નીચે આજુબાજુ નૂર હે, નૂર મે તું ભરપૂર. નૂર કેતા પ્રકાશ, એ જ્યોતિના દર્શન થાય. તો ઇસ્લામની અંદર પ્રેમને મદિરા કીધી છે. પીવા મતી પ્રેમની, પીવા મતી રા મદિરાનો પ્યાસી હોય અને 8-10 દિવસ થી એને પીવાનું મળ્યું ન હોય, પછી જ્યાં મદિરા મળતી હોય વેચાતી હોય એ સ્થળ ઉપર જઈ ચડે, પછી જે મદિરા વેચવા વાળો હોય એને કે, ભાઈ તું જલ્દી મને પ્યાલી ભરી દે, એટલી બધી મને તડપ લાગી છે, એટલી બધી મારાથી ક્યાંય રહેવાતું નથી એમ. સતારસા બાપુ કહે છે કે આવા સ્થળ ઉપર, આવા કોઈ સંત ફકીર ઓલિયાના સ્થાન ઉપર, સદગુરુ મહારાજના દ્વાર ઉપર શિષ્ય જ્યારે આવી જાય છે,
પછી ગુરુજી થી એટલી બધી લો લાગી હોય કેવી લો લાગી હોય એક ઘડી વચમાં દુનિયાને છોડી દો દુનિયાને છોડી દોડી મે શરણ રહ્યું છે I'm
શિષ્ય ગુરુ મહારાજ ને અરજી કરે છે, દ્વારે
खुदा का नूर से